અન્ય સમાચાર પર નજર કરીએ. હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે સમાચાર મળી રહ્યા છે. આ મામલે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મૌલાના સોહેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોહેલ પાસેથી 2 ચૂંટણી કાર્ડ મળ્યા, સોહેલના 2 જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે. જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા, જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે, જો એના ખરાઈ કરવાના. આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા, તો ડોગરના આઇડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે, આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે, અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે. એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે, આમાં 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે, જો જેના અત્યારે જો અમારે FSL મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે. આ શકીલ રૂપે રજા છે. આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર, એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેઇન, એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ બાપા, આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે, એના સાથે બી સતત આ કોન્ટેક્ટમાં હતા. અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ, તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે, સબનમ શેખ એના નામ છે મુંબઈમાં, જે અયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી, એના બી ધમકી આપી. એક સુરેશ રાજપૂત છે, આપણા સોશિયલ વર્ક કરનાર છે, સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા, પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દ, નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દના નિશાંત શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોડા, બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની, નુપુર શર્મા ને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે. આ તરફ ખેડાથી સમાચાર. સબ રજિસ્ટ્રાર અને સરપંચ વચ્ચે તૂતું મેમે થઈ ગઈ છે. જમીનને લઈને વડતાલ સરપંચની બોલાચાલી. વડતાલની 300 ગૂંઠા સરકારી જમીનનો વિવાદ. જમીનનો બારોબાર દસ્તાવેજ થયાનો આરોપ. પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરી હતી જમીન. વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા સરપંચનો આરોપ. ભૂમાફિયાઓએ જમીન પચાવ્યાનો સરપંચનો આક્ષેપ. દસ્તાવેજનો યોગ્ય જવાબ ન આપ્યો તેવી પણ વાત સરપંચ તરફથી કરવામાં આવી છે. એમણે જે આ સરકારી જમીન વેચી, એમને પૂછવા આવ્યો કે આ સરકારી જમીન તમે કેમ નહીં વેચી, તો એમણે એવું કહેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું, એવું એનું કહેવું છે. અતરફ અંબાજીથી સમાચાર. દાતા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ. ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામી ગયો હતો, પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિની આગાહી કરવામાં આવી હતી તેનાથી વરસાદની ગતિ ઓછી હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે. પરંતુ સતત ત્રીજા દિવસે બનાસકાંઠાના દાંતાની અંદર અને બનાસકાંઠા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે જ રીતે અંબાજી પંથકમાં, જોકે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જોકે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતાં છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, દાંતા. અત્યારે પોરબંદરથી સમાચાર. ઘેડ પંથકમાં વરસાદ. ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભોગસર, કાસમડા અને છત્રાવા ગામે વરસાદ શરૂ થયો હોવાની જાણકારી પોરબંદરથી પણ મળી રહી છે. પોરબંદરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ કાળા ડિબાંગ વાદળો હજી પણ પોરબંદર જિલ્લા પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ થઈ શકે છે. ભારે પવન સાથે થતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. આ સાથે જ સાંજે 7 વાગ્યા સુધીમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં આગાહી,
કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ. સુરેન્દ્રનગર મોરબી રાજકોટમાં આગાહી. બોટાદ ભાવનગર અમરેલીમાં વરસી શકે છે વરસાદ. જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે. તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ થઈ છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો સીએમને પત્ર, સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી છે. વરસાદ બાદ 48-72 કલાકમાં સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે. પાલ આંબલિયા કોંગ્રેસ નેતાએ આ માંગણી કરી છે કે જે જે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે અને નુકસાની થઈ છે ત્યાં આગળ સરકાર સર્વે કરે અને તમામ લોકોને મદદ પૂરી પાડે. શું કહ્યું તેમણે તે સંભળાવીએ. 48-72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના આક્ષેપો પર ભાજપનો પ્રહાર. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલનો પત્ર પર નિવેદન, સરકાર ખેડૂતોની સાથે છે. કમોસમી વરસાદ બાદ સર્વે કરવામાં આવશે. અધિકારીઓને નજર રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. એસડીઆરએફ એનડીઆરએફના નિયમોની જોગવાઈ પ્રમાણે સતત આપની સાથે રહેશે. જરૂર પડશે ત્યારે એને પૂરક બનશે. રાજ્યના કૃષિમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓના કૃષિ અધિકારીઓને આ વાવાઝોડાની, આ કમોસમી વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટેની સૂચના આપી છે. જેવું આ કમોસમી વરસાદનું વાતાવરણ પૂરું થશે તરત જ એનો ફાઇન સર્વે કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટે સરકારે ખાતરી આપી છે. વલસાડના ઉમરગામમાં જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી. નેલ પોલિશ બનાવતી જેકે લાઇફસ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. નેલ પોલિશ બનાવતી કંપનીમાં જ્વલનશીલ પદાર્થનો તૈયાર અને કાચો માલ હોવાથી આ મોટું આગનું સ્વરૂપ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. આગને પગલે હજુ સુધી કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ તરફ બનાસકાંઠાના પાલનપુરના સોનગઢ નજીક ગોડાઉનમાં આગ લાગી હતી. મલાણા રોડ પર અનાજના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગતા ગોડાઉનમાં અનાજ બળીને ખાક થઈ ગયું. પાલનપુર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. અચાનક આગ લાગતા ગોડાઉન નજીક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અન્ય સમાચાર પર નજર કરીએ. હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે સમાચાર મળી રહ્યા છે. આ મામલે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મૌલાના સોહેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોહેલ પાસેથી 2 ચૂંટણી કાર્ડ મળ્યા. સોહેલના 2 જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે. જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે. જો એના ખરાઈ કરવાના આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા તો ડોગરના આઇડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે. આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે તો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે. અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે. એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો એ જેના અત્યારે જો અમારે FSL મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે. આ શકીલ રૂપે રજા છે. આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેઇન, એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ બાપા આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટમાં હતા. અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે, સબનમ શેખ એના નામ છે મુંબઈમાં, જે આયદા મુંબઈથી આયદા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી, એના બી ધમકી આપી. એક સુરેશ રાજપૂત છે આપણા સોશિયલ વર્ક કરનાર છે, સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા, પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના
હિન્દ નેશનલ પ્રેઝિડન્ટ શિવસેના હિન્દના નિશાંત શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોડા, બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની, નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે. આ તરફ ખેડાથી સમાચાર. સબ રજિસ્ટ્રાર અને સરપંચ વચ્ચે તૂતું મેમે થઈ ગઈ છે. જમીનને લઈને વડતાલ સરપંચની બોલાચાલી. વડતાલની 300 ગુંઠા સરકારી જમીનનો વિવાદ. જમીનનો બારોબાર દસ્તાવેજ થયાનો આરોપ. પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરી હતી જમીન. વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા સરપંચનો આરોપ. ભૂમાફિયાઓએ જમીન પચાવ્યાનો સરપંચનો આક્ષેપ. દસ્તાવેજનો યોગ્ય જવાબ ન આપ્યો તેવી પણ વાત સરપંચ તરફથી કરવામાં આવી છે. એમણે જે આ સરકારી જમીન વેચી, એમને પૂછવા આવ્યો કે આ સરકારી જમીન તમે કેમની વેચી, તો એમણે એવું કહેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કહેવું છે.